અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। આ અકસ્માતમાં 2 લોકોના મોતના સમાચાર છે। જે માહિતી સામે આવી રહી છે તે મુજબ શ્રમજીવી પરિવાર ફૂટપાથ પર સૂઈ રહ્યો હતો અને તે જ વખતે એક આઈકેન કાર પૂર ઝડપે આવે છે અને આ શ્રમજીવી પરિવારને અડફેટે લઈ લે છે। 2 વ્યક્તિના મોત થયા છે જેમાં પતિ પત્નીના મોત થયા છે। શ્રમજીવી પરિવાર હતો, ગરીબ પરિવાર હતો, મજૂર વર્ગ આ હતો જેમના મોત થતા મુશ્કેલીઓ વધી રહી છે। મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે 6 થી 8 લોકો કચડાયા છે જેમાં 6ની હાલત અતિ ગંભીર હોવાને કારણે તેઓને હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી છે। કાર ચાલક નીરવ શાહની અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે। શું અપડેટ છે, કેવો માહોલ છે ત્યાં, આ શ્રમજીવી પરિવારના પરિવારજનો શું માંગ કરી રહ્યા છે અને સાથે પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરી રહી છે, આ તમામ અપડેટ મેળવીએ। મૌલિક ધામેજા જોડાઈ ગયા છે આપણી સાથે। મૌલિક, ગઈકાલે રાત્રે 1 વાગ્યાની આસપાસનો આ બનાવ છે અકસ્માતનો, આ અકસ્માતના બનાવ બાદ અત્યારે તેના પડઘા કેવા પડી રહ્યા છે, કાર્યવાહી શું ચાલી રહી છે, આ જે ભોગ બન્યો છે પરિવાર, તે પરિવારજનોના જે પરિવારજન છે તે શું માંગ કરી રહ્યા છે। સંજય, મોડી રાત્રે 1 થી 1.5 વાગ્યાના સુમારે આ ઘટના બનવા અને તે દરમિયાન આ અકસ્માત સર્જાયો। આજે તો ફરી એકવાર જોડાવાનો પ્રયત્ન કરીશું મૌલિક સાથે। ફરી એકવાર આપણે જણાવી દઈએ, અમદાવાદના નારણપુરા 4 રસ્તાની આ ઘટના છે। નારણપુરા 4 રસ્તામાં રાત્રે, મોડી રાત્રે એટલે કે 1 થી 1.5 વાગ્યાના સુમારે અકસ્માત સર્જાતા શ્રમજીવી પરિવારનું એક દંપતી આ અકસ્માતનો ભોગ બન્યું છે। ફરી એકવાર જોડાઈએ મૌલિક સાથે। જી મૌલિક, અપડેટ શું છે? સંજીવને, મોડી રાત્રે જે બનાવ બન્યો હતો તેમાં અત્યારે હાલ જે ઘટના સ્થળે અમે ઉપસ્થિત છીએ ત્યાં જોઈએ, અહીંયા એક કાર ચાલક, આઈટેન કાર ચાલક જે નીરવ સાથે અહીંયા પૂરપાટ ઝડપ, 2 વ્યક્તિઓ તેને ગાડી નીચે કચડી નાખ્યા હતા જેને લઈ તેમને મોત નીકળ્યો છે। આ બંને તો ટેકનિકલ ખામીના કારણે અત્યારે સંપર્ક નથી થઈ શકતો। ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરીએ। આપને જણાવી દઈએ કે જે રીતે અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે, શ્રમજીવી પરિવાર ભોગ બન્યું છે। પોલીસ અત્યારે આ અકસ્માત સર્જનાર જે કાર ચાલક હતો, નીરવ શાહ નામ તેનું સામે આવી રહ્યું છે, જે લોકો પિતા પુત્ર સુરતથી અમદાવાદ આવી રહ્યા હતા અને તે જ સમયે અકસ્માત સર્જાયો, તેની ધરપકડ કરી લીધી છે પિતા પુત્રની અને તપાસ હાલ ચલાવી રહી છે।